गुड मॉर्निंग विद्यार्थीओ, કેમ છો? મજામાં ને? હું પટેલ પાએ પીપી સવાણી શાળા તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ફોર લાઈનની બુકમાં એબીસીડી શીખી ગયા છીએ, બરાબર છે? તો હવે આપણે ફોર લાઈનની બુકમાં એબીસીડી કઈ રીતે લખવાની છે? તો કે ઉચ્ચાર સાથે આપણે એબીસીડી લખવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લખીશું ઉચ્ચાર સાથે એબીસીડી, બરાબર? તો અહીંયા શું આપેલું છે વિદ્યાર્થીઓ? એ, બરાબર. એની સામે આપણે શું લખીશું? તો કે ગુજરાતીમાં પણ એ. પછી શું આપેલું છે વિદ્યાર્થીઓ? તો કે બી. તો એની સામે આપણે શું લખીશું? તો કે બી. પછી શું આપેલું છે વિદ્યાર્થીઓ? તો કે સી. એની સામે શું આપણે લખીશું? ગુજરાતીમાં સી. પછી શું આપેલું છે વિદ્યાર્થીઓ? તો કે ડી. એની સામે આપણે શું લખીશું? તો કે ડી. પછી શું આપેલું છે વિદ્યાર્થીઓ? તો કે ઈ. એની સામે શું લખીશું? તો કે ઈ. પછી શું આપેલું છે? તો કે એફ. એની સામે આપણે શું લખીશું? તો કે એફ. પછી શું લખેલું છે? તો કે જી. એની સામે આપણે શું લખીશું વિદ્યાર્થીઓ? તો કે જી. પછી શું આપેલું છે વિદ્યાર્થીઓ? તો કે એચ. એની સામે આપણે શું લખીશું? તો કે એચ. પછી શું આપેલું છે વિદ્યાર્થીઓ? તો કે આઈ. એની સામે આપણે શું લખીશું? તો કે આઈ. પછી શું આપેલું છે વિદ્યાર્થીઓ? તો કે જે. એની સામે આપણે શું લખીશું? તો કે જે. પછી શું આપેલું છે? તો કે કે. એની સામે શું લખીશું? તો કે. પછી શું છે? તો કે એલ. એલની સામે આપણે લખવાનું છે એલ. પછી શું આપેલું છે અહીંયા વિદ્યાર્થીઓ? તો કે એમ. એમની સામે શું લખવાનું છે? તો કે એમ. લખવાનું છે શું વિદ્યાર્થીઓ આપણે? તો કે ઇંગ્લિશમાં આપેલું છે એની સામે આપણે એમનું જ એમ જ લખવાનું છે ઉચ્ચાર. એન આપેલું છે તો અહીંયા શું લખવાનું છે વિદ્યાર્થીઓ? એન. અહીંયા શું આપેલું છે? ઓ. તો એની સામે શું લખશું? ઓ. પછી શું આપેલું છે? તો કે પી. એની સામે શું લખશું? તો કે પી. પછી શું આપેલું છે? તો કે ક્યુ. એની સામે શું લખવાનું છે? ક્યુ. પછી શું આપેલું છે વિદ્યાર્થીઓ? આર. તો એની સામે લખવાનું છે આર. પછી શું આપેલું છે? તો કે એસ. એની સામે આપણે લખીશું એસ. પછી શું આપેલું છે વિદ્યાર્થીઓ? તો કે ટી. એની સામે શું લખીશું? તો કે ટી. પછી શું આપેલું છે વિદ્યાર્થીઓ? તો કે યુ. એની સામે આપણે શું લખીશું? તો કે યુ. પછી શું આપેલું છે વિદ્યાર્થીઓ? તો કે વી. એની સામે આપણે લખીશું વી. પછી શું આપેલું છે વિદ્યાર્થીઓ? તો કે ડબલ્યુ. એની સામે લખવાનું છે ડબલ્યુ. પછી શું છે વિદ્યાર્થીઓ? તો કે એક્સ. એની સામે આપણે લખીશું એક્સ. પછી શું આપેલું છે વિદ્યાર્થીઓ? તો કે વાય. એની સામે શું લખીશું? તો કે વાય. પછી શું આપેલું છે વિદ્યાર્થીઓ? તો કે ઝેડ. એની સામે શું લખીશું? ઝેડ. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ફોર લાઈનની બુકમાં લખવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો?